अथवा बहुत बोल नागो छ मतलब एक क्यारेक्टर पकड एक रन में एक बार बे बार तीन बार चार बार पांच बार जुवन પછી વિચાર લો મારે આનું અનુકરણ કરવું છે નંબર 1 અચ્છા પણ એ અનુકરણ કરતા પહેલા દિમાગમાં સવાલ આવે છે કે એણે જે કર્યું છે બધું કેમ કર્યું છે કારણ કે પિક્ચર તમે બે વાર જોઈ છે તમને ખબર હોય 10 વાર એ જોઈ છે તમને ખબર તો પડી ગઈ છે કે એનો ઉદ્દેશ શું છે શું બતાવવા માંગે છે એણે જે કર્યું છે મસ્ટ બી તમે એક વાર કરો સંતોષ છે તો ફરી કરો સારું કરી શકું છું તો હજી કરો પછી એ જ કેરેક્ટર એ જ વ્યક્તિ આ વસ્તુ હું આ જ રીતે નહીં પણ બીજી રીતે કરત તો શું થશે હું વાત તો નહીં નવું કરત તો તમે નવું કેટલું વેરિએશન આપી શકો છો એ રીતે તમે કરો આન્સર તો વિડીયો ઉતાર તો તમને તરત ખબર પડી મેં તમને આ શું કીધું કે તમારી ફિલ્મ છે જે તમે જે એક્ટ કરી છે મને બતાવો તમારો એક સીન મને બતાવો બરાબર છે જે એક મિનિટ નો હોય આપણે જોઈએ તમે અહીંયા કરો આપણે ફરી કરીએ બરાબર છે અને અહીંયા પ્રેક્ટિસ કરીને તમે ફરી એ સીન કરો તો મને એવું લાગે છે કે હું કંઈક ઇમ્પ્રૂવ કરી શકું તો મતલબ છે તો મારી વેલ્યુ છે અધરવાઇઝ તો મેં પણ શું શીખવાડ તો હું બધાને એવું જ કહું છું કે તમે સમજવાનું ક્લિયર મારી વાત છે કોઈ પણ એક ફિલ્મ લઈએ તો સીન લઈએ તો પહેલાં તો આખું જોઈ લેવાનું કોઈ પણ એક પિક્ચર આખી જોઈ લેવાની કે સિરિયલ જોઈ લેવાની એપિસોડ જોઈ લેવાનું પછી એમાંથી એક કેરેક્ટર પકડો નાનું નાનું કેરેક્ટર આપણે મોટું બી પકડવાનું અને એ કેરેક્ટરને બે વાર ત્રણ વાર જોયા પછી એ જ કેરેક્ટરને કરવાનું બરાબર છે નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ કે હવે તમારું ટાસ્ક શું છે આ અને આ ટાસ્ક તમે કેટલું કર્યું ઓકે ક્લિયર